હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાલક અને બીટની સેવ. તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે આ પાલક છે તે લઈ લીધી છે અને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. આ રીતે એકદમ સરસ ચોખ્ખા પાન છે તે કરી લેવાના છે. ચેક કરી લેવાના પાન છે તે આ રીતે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તો બાઉલ લઈ લીધું છે, બાઉલની અંદર આપણે પાલક છે તે એડ કરી દઈશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું. આ રીતે વધારે પાણી એડ નથી કરવાનું, ક્રશ થાય એટલું જ પાણી એડ કરવાનું છે. હવે આપણે બંધ કરી દઈશું અને ક્રશ કરી લેશું. ઢાંકણ બંધ કરી દઈશું અને ક્રશ કરી લેશું. તો પાલક છે તેને મેં ક્રશ કરી લીધી છે. આ રીતે એકદમ બારીક ક્રશ કરી લેવાનું. હવે આપણે આને ગાળી લેશું. તો આપણે આમાં ગાળી લેશું. આ રીતે ચમચીએથી હલાવશું એટલે એકદમ સરસ રીતે ચડાઈ જશે અને મોટો ભાગ હશે તે ગળણીમાં રહી જશે. બાઉલમાં પણ થોડું પાણી એડ કરી આ રીતે આપણે હલાવી લેશું. આ રીતે ગાળી લેવાનું એકદમ સરસ રીતે. તો આપણી પાલકની બ્યુરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે. હવે આપણે બીટ લઈ લેશું. તો મેં એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે અને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધું છે. આની આપણે છાલ ઉતારી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે. તો આપણે આ બીટની છાલ ઉતારી લીધી છે. આને આપણે બારીક કટિંગ કરી લેશું. તો બાઉલની અંદર જ આપણે ડાયરેક્ટ કટિંગ કરી લેશું. નાના ટુકડા કરી લેવાના એટલે એકદમ સરળતાથી ક્રશ થઈ જાય. આ રીતે આપણે નાના ટુકડા કરી લેશું. તો આપણે બીટ છે તેના આ રીતે નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તો ઉપરથી આપણે થોડું પાણી એડ કરશું. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ક્રશ કરી લેશું. તો મેં બીટ છે તેને ક્રશ કરી લીધું છે. આ રીતે એકદમ બારીક ક્રશ કરવાનું છે એટલે આપણે ગાળીએ ને તો પણ એકદમ સરળતાથી ગળાઈ જાય. આને પણ આપણે ગાળી લેશું. હવે આપણે બાઉલમાં થોડું પાણી એડ કરી અને ફરીથી આપણે ગાળી લેશું. આ રીતે તો એકદમ સરસ રીતે આપણે ગાળી લીધું છે. તો આપણી બીટની બ્યુરી છે તે પણ તૈયાર થઈ ગઈ છે આ રીતે. તો પાલકની બ્યુરી અને બીટની બ્યુરી છે તે બંનેને તૈયાર થઈ ગઈ છે, બંને બ્યુરી. હવે આપણે ચણાનો લોટ છે તેને આપણે ચાળી લેશું. તો હું 250 ગ્રામ ચણાનો લોટનો ઉપયોગ કરીશ. આ રીતે બંને સેવમાં 250 ગ્રામ જેટલો આપણે લોટનો ઉપયોગ કરવાનો છે. કુલ મેં 500 ગ્રામ લોટ લીધો છે. હવે આપણે આમાં મીઠું એડ કરશું, સ્વાદ પ્રમાણે ચપટી આપણે હિંગ એડ કરશું અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. હવે આપણે લોટ બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. એકદમ સરસ રીતે મોણ દેવાઈ જાય પછી આપણે પાલકની બ્યુરી છે તે આપણે એડ કરતું જવાનું, જરૂર પડે એ રીતે. અને લોટ બાંધી લેવાનો. આમાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો. આ રીતે આપણે જરૂર પડે એ રીતે થોડી થોડી બ્યુરી છે તે એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનો.
તો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું અને આને આપણે સરસ રીતે મસળી લેશું. એકદમ સરસ રીતે મસળી લેવાનો છે લોટ. આ રીતે તો આપણો પાલકનો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે સેમ આ જ રીતે આપણે બીટનો લોટ પણ બાંધી લઈશું. ફરીથી આપણે ચણાનો લોટ લઈ લીધો છે 250 ગ્રામ જેટલો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું, ચપટી હિંગ એડ કરી છે અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે. આને આપણે લોટ બાંધી લઈશું. આ રીતે આપણે સૌથી પહેલાં તેલનું મોણ છે તે સરસ રીતે દઈ દેવાનું છે. તેલનું મોણ દેવાય છે પછી આપણે બીટની બ્યુરી છે તે આપણે એડ કરવાની છે. હવે આપણે આ રીતે થોડી થોડી બીટની બ્યુરી છે તે એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનો છે. તો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. ઉપરથી મેં થોડું તેલ એડ કર્યું છે. આને આપણે સરસ રીતે મસળી લેશું. તો આપણો બીટનો લોટ છે તે પણ બંધાઈને રેડી થઈ ગયો છે. તો આપણે આ બીટ અને પાલકના બંને લોટ છે તે બંધાઈ ગયા છે. હવે આપણે સંચો લઈ લેશું. તો આ સેવની જારી છે તે મેં લીધી છે. સંચામાં આપણે ફરતું તેલ લગાવી દેવાનું અને આ રીતે આપણે લોટ છે તે એડ કરી દઈશું. આ રીતે તો આપણો સંચો છે તે ભરાઈ ગયો છે. હવે આપણે સેવ પાડી લેશું. તો આપણે ચેક કરી લેશું આપણું તેલ છે તે આવ્યું છે કે નહીં. તો આપણું તેલ પણ સરસ રીતે આવી ગયું છે. હવે આપણે સેવ પાડી લેશું. આ રીતે આપણે સેવ પાડી લેવાની છે. હવે આપણે હાથેથી આ રીતે કટિંગ કરી લેવાની છે અને ચમચાથી આ રીતે આપણે હલાવી લેશું. હવે આપણે પલટી લેશું. તો બંને સાઈડ આપણે એકદમ સરસ રીતે તળી લેવાની છે. તો આપણી બીટની સેવ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધી સેવ છે તે બનાવી લેશું. તો આપણી બીટની સેવ છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાલકની સેવ છે તે બનાવી લેશું. આ રીતે આપણે પાડી લેશું. આ રીતે સેવ પાડી અને સેવનો ચેવડો પણ તમે બનાવી શકો છો. અથવા ઘરે બધાના ઘરમાં મમરાનો ચેવડો પણ બનતો હોય છે અને આપણે ઘરે સેવ બનાવતા જ હોઈએ છીએ. તો રેગ્યુલર સેવ બનાવી એના કરતાં તમે જો આ રીતે બીટ અથવા પાલકની સેવ બનાવો તો બાળકોને ખાવામાં પણ એકદમ હેલ્ધી રહેશે અને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. આ રીતે આપણે પલટી લેવાની છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું. તો આપણી પાલકની સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધી સેવ છે તે આપણે બનાવી લેશું. આ સેવ પણ ચડી ગઈ છે. આને પણ આપણે પ્લેટમાં લઈ લેશું. એકદમ સરસ રીતે આપણી સેવ છે પાલકની તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી બીટ અને પાલકની સેવ છે તે બંને સેવ છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને આમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી પાલકની સેવ છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીટની સેવ છે તે પણ લઈ લેશું. બીટની સેવ છે તે પણ બનીને તૈયાર થઈ ગઈ છે.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી સેવ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। જો તમે આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। તો તૈયાર છે પાલક અને બીટની સેવ। થેન્ક યુ ફોર વોચ।